છેલ્લી મીટિંગ હતી આ છેલ્લી બેઠક હતી હવે કોઈ પણ બેઠક નહી કરવામાં આવે છે પર સમાધાન કરવા માટે આ બંને વચ્ચે બેઠક થઈ હતી પરંતુ આ બેઠક નિષ્ફળ રહી છે અને ક્ષત્રિય સમાજના આગેવાનો પોતાની માંગ પર અડગ છે ઝુકવા માટે તૈયાર નથી અને કહી રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તે એકમાત્ર માંગ છે અમારી એ સિવાય સમાધાન થાય શરત સ્વીકારવા માટે તૈયાર નથી કારણ કે આ માફીની વાત નથી આ માનસિકતાની વાત છે અને મહિલાઓ કહી રહી છે કે જો ભારતીય જનતા પાર્ટી રૂપાલાની ટિકિટ રદ નથી કરતી તો ભોગવવાનો વારો ભાજપે આવશે કારણ કે ગુજરાતમાં લાખ ક્ષત્રિયો છે દેશમાં બાવીસ કરોડ ક્ષત્રિયો છે અને આ આખા આંદોલનને ને દેશ વ્યાપી બનાવવામાં આવશે મારી સાથે જોડાયેલા ગયા છે આઉટપુટ હેડ મનીષ મનીષ ક્ષત્રિય સમાજ ઝૂકવા માટે તૈયાર નથી ભાજપ ડેમેજ કંટ્રોલની પૂરી કોશિશ કરી રહી છે શું લાગે છે હવે શું કૃષ્ના બંને તબક્કાની આપણે જો વાત કરીએ તો ક્ષમા વિરુષ્યભૂષણ અમે ક્ષત્રિયો માટે કહેવાતી વાત અને બીજી બાજુ ક્ષત્રિયો મળશે પણ માથું નમા આવે આ પ્રકારની વાત આજે રાજપૂતો જ્યારે બેઠકમાં કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના તમામ એક ક્ષત્રિય નેતાઓ આ બેઠકમાં હાજર હતા ક્રિષ્ણા આ બેઠક એટલા માટે મહત્વપૂર્ણ હતી કે આ બેઠક પછી આ આંદોલનનું કયું સ્વરૂપ મળશે કેવી રીતે રૂપાલાને હટાવવામાં અથવા તો મનાવવામાં ભારતીય જનતા પાર્ટી સફળ થાય છે કે કેમ જેના માટે ભાવનગરના રાજવીએ જે ભાજપૂત નામનો શબ્દનો પ્રયોગ કર્યો હતો એ બેઠક પર પણ પહેલાં વિરોધ વાગ્યું હતું પરંતુ તેમ છતાં પણ જ્યારે આ બેઠક મળી હતી તો આખા રાજ્યના તમામ સમાજના લોકોની એના પર નજર હતી આને આ આખા આખા કાર્યક્રમને બે દ્રષ્ટિથી જોવાની જરૂર છે કૃષ્ણા એક બાજુ ભારતીય જનતા પાર્ટીનો પ્લાન જે બાણુ ક્ષત્રિય ઉમેદવાર ક્ષત્રિય નેતાઓ છે જેમને સ્પેશિયલ બાણુની ટીમ સી આર પાટીલે જે પ્રકારે ગઈકાલે વાત કરી હતી એ પ્રકારે લોકોને મેદાને ઉતાર્યા હતા ભારતીય જનતા પાર્ટીનો પ્લાન હતો કે રૂપાલાને ન હટાવવા અને ક્ષત્રિયોને મનાવવા તો એ કેવી રીતે મનાવી શકાય એક પ્રકાર એક એમનું પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું એ સ્પેશિયલ બાણુની લોકોની ટીમ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો પ્લાન તૈયાર કર્યો પરંતુ બીજી

આવી રહ્યો છે પરંતુ આ બેઠકમાં એક ક્ષત્રીય સમાજનો આગેવાનો હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રીય નેતાઓ તેમની પ્રતિક્રિયાઓ સાંભળી લઈએ સમક્ષ અમારી વાત કરી છે રૂપાલા સાહેબ ઉચ્ચારણ પછીના અડધો કોણો કલાકમાં માફી માંગી હતી વિડિયો દ્વારા પછી જાહેરમાં માગી હતી અને ગઈકાલે અમારા પ્રદેશ અધ્યક્ષે પણ રૂપાલાજી અંગે મોટું બંધ રાખીને માફ કરી દેવા માટે પ્રદેશ અધ્યક્ષે પણ વિનંતી કરી હતી મેં આ જ વાત અમારા સૌના વચ્ચે એક કોર કમિટી સમક્ષ રજૂ કરી અમે બધાને સાંભળ્યા વારાફરતી પણ બધા જ લોકોએ એક જ વાત કરી કે કે અમને એક જ વાત મંજૂર છે પાર્ટી રૂપાલા ત્યાંથી ખસેડી લે આ સિવાય અમને એક પણ વાત મંજૂર નથી કોર કમિટી સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજના આગેવાનોને મળવા માટે આવ્યા હતા લોકશાહીમાં સંવાદની પ્રક્રિયા એ જરૂરી હોય છે અમે બધાએ તમામ સંગઠનોના વતીથી અમારા ચાર આગેવાનોએ એમને રજૂઆત કરી કે આપ જે લઈને વાત આવ્યા છો આપ અમારા સન્માનીય છો આપને સાંભળ્યા હવે તમે અમારી વાત સાંભળો તો અમે સમગ્ર ક્ષત્રિય સમાજ વતીથી અમારી માતાઓ બહેનો યુવાનો વતીથી એક જ શબ્દમાં સર્વાનુમતે રજૂઆત કરી કે રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રના રાજકક્ષાના મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરવા સિવાય કોઈ સમાધાન ક્ષત્રિય સમાજ કરવા માંગતો નથી આ લડાઈ જે પણ છે એ આખા અમારા ક્ષત્રિય સમાજની છે અને બેનો દીકરીઓના એક માન ઉપર છે અમારું સોમાન જળવાઈ રહે એવું અમે જે અમારા રાજકીય પક્ષે લેવલ જે ભાઈઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા સામાજિક લેવલે ભાઈઓ જે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા બંનેની વાતચીત વાત ચર્ચા થઈ અને બહુ સારી ભાષામાં થઈ અમને આશા છે કે એક બેનો દીકરીઓ સામે જોઈ અને અમારા ફેવરમાં જ ડિસિઝન આવે એવી અમે આશા રાખી રહ્યા છીએ અમારું અમારું ડિસિઝન બસ એક જ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય આખા ક્ષત્રિય સમાજનું ડિસિઝન એ છે અને એ જ રહેશે સમાધાન અમારું ડિસિઝન નથી તો મુખ્ય વાત એ જ હતી કે ભાઈ અમે એક આપની પાસે અત્યારે રજૂઆત લઈને આવ્યા છે કે પાટીલ સાહેબનું પણ કહેવું છે રૂપાલા સાહેબે ત્રણ વાર માફી માંગેલી છે અને મોટું મન રાખીને આપણે માફ કરી દેવી જોઈએ એવી રજૂઆત એ લોકો પાર્ટી તરફથી લઈને આવ્યા હતા અમે પણ બહુ સરસ રીતે બધા જ બહેનોએ મતલબ સોરી જે પાંચ અમારા કમિટી મેમ્બર હતા એને પણ રજૂઆત કરી મેં પણ આપને કીધું કે આપ અમારા સમાજની પાઘડી છો અને અમે આ જે માથે છેડો ઓડીએ છીએ એની લાજ આપે રાખવાની છે એટલે અમારો પ્રશ્ન કે આજે તમે અમારી માટે અત્યારે હવે અમે આપે રજૂઆત કરી દીધી હવે આપને અમે અમારા સમાજના મારા બાપ તરીકે મારા ભાઈ તરીકે આપને હું કહું છું કે આ પિતા તુલ્ય છે આ પર રજૂઆત હવે એ સમાજ તરફથી આપણી પાસેથી લઈ જાઓ પાટીલ સાહેબ પાસેથી કે આમાં હવે આ બહેનોનો સવાલ છે બહેનો અમારી પાસે છેડો પાથરીને કહે છે કે ભાઈ અમે આમાં કોઈ પણ જગ્યાએ સમાધાન કરવા તૈયાર નથી બહુ આખું સંવેદનશીલ મૂલ તો બોલતો જાય છે પણ અમારું સ્ટેન્ડ બહુ ક્લિયર હતું કે આમાં કોઈ પણ જગ્યાએ અમે આમાં માફી માટે તૈયાર છે જ નહીં તો ક્ષત્રિય મહિલાઓ કહી રહી છે કે આપ અમારી પાઘડી છો અમે જે છેડો માથા પર ઓઢીએ છીએ આપના છે પરંતુ તમારે એ વાત હવે હાઈ કમાન્ડ સુધી પહોંચાડવાની છે કે રૂપાલાને માફી બિલકુલ નહીં આપવામાં આવે એક જ સ્ટેન્ડ છે કે રૂપાલાની ટિકિટ પરત લેવામાં આવે નહીંતર આ આંદોલન હજુ હજુ વધારે જલદ બનશે મનીષ આપણી સાથે ફરી જોડાઈ ગયા છે મનીષ એક તરફ ક્ષત્રિય સમાજ કહી રહ્યો છે કે પંચોતેર લાખ ક્ષત્રિયો ગુજરાતમાં છે બાવીસ કરોડ ભારતમાં છે પરંતુ છવ્વીસ બેઠકની આ વાત નથી શું લાગે છે કે રાજકીય રીતે કોઈ રીતે કોઈ પણ રીતે એવા સમીકરણો થાય છે ખરા કે ભાજપ તેને થોડું લાઇટલી લે અથવા તો ક્ષત્રિય સમાજને કોઈ ઝૂકવું પડે એવું કૃષ્ણ અત્યાર સુધીનો જે આખો ઘટનાક્રમ આપણે જોઈએ લગભગ સત્તર દિવસ થયા આ આંદોલનને ચાલતા સત્તર દિવસથી જે વાત ચાલતી હતી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી પણ આખા મામલાને લેવામાં ક્યાંક હળવાશ કરી હોય ક્યાંક ઢીલાશ કરી હોય પણ ચોક્કસથી લાગી રહ્યું છે કારણ કે જ્યારે પહેલી દિવસે જ્યારે આ નિવેદન એમણે રૂપાલાય કર્યું ત્યાર પછી જે ઉતાવળે ગોંડલમાં જે આખું સંમેલન થયું ગોંડલના સંમેલન બાદ ખુદ સી પાટીલ પણ તેઓ રાજકોટ ગયા હતા પરંતુ લીલી ને કોઈ વાત ન થઈ ત્યાર પછી ધીરે 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 કરતા ગુજરાતના એક એક જગ્યા પર આ પ્રકારનું આંદોલન વિસ્તૃતું રહ્યું ગામડે ગામડા સુધી આ પ્રકારનો વિરોધ થતો રહ્યો લોકોનો વિરોધ લોકો આવેદનપત્ર આપવાથી આક્રોશાત્મક વાતો સોશિયલ મીડિયાથી લઈને મીડિયા સમક્ષ કરતા રહ્યા પરંતુ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક ડેમેજ કંટ્રોલ ના કરી શકી છેલ્લા પંદર દિવસ પછી એવું થયું કે ભારતીય જનતા પાર્ટીની કોર કમિટી મળી મુખ્યમંત્રી પોતે એમાં ઇન્વોલ્વ થયા સી આર પાટીલે હાથ જોડીને માફી માંગી ક્ષત્રિયોની અને આખા આખા મામલાને ગંભીરતાથી લેવાની શરૂ કરી હવે એની પાછળ રાજનીતિક દ્રષ્ટિએ જોવા જઈએ તો કૃષ્ણ બે પ્રકારના કારણો સામે આવી રહ્યા

મોટું જો કારણ રહ્યું તો કે રાજપૂતોમાં પણ બે ફાટા પાડવાની કોશિશ થઈ એ ભાજપૂતો જેને રાજવી પરિવારના લોકો અને ખાસ કરીને જે આંદોલન સાથે જોડાયેલા આક્રમકતાથી લોકો છે કહી રહ્યા છે કે ભાજપીઓ છે ભાજપૂતો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની વાત કરે છે પરંતુ આખે આખા ઘટનાક્રમમાં ભારતીય જનતા પાર્ટીને એવું મેથેમેટિક્સ હતું કૃષ્ણા ક્યાંક ને ક્યાંક કે આ મામલો શાંતિથી સમી જશે ગઈકાલે સીઆર પાટીલે જે રીતે માફી માંગી બહુ ઓછી વખત એમના એવું વલણ સામે આવે છે અને રાજેન્દ્રસિંહ રાણાના જે શબ્દો સામે આવ્યા હતા કે અમારા માન સન્માન સાથે જે વાત કરવામાં આવી એ હૃદય સોંસરવી ઉતરી ગઈ છે પરંતુ નરેન્દ્ર મોદી છે કે અમિત શાહ છે એવા દિગ્ગજ નેતાઓ કારણ કે હાઇ કમાન્ડ સુધી વાત પહોંચાડવાની કોશિશ થશે હવે તો આ દિગ્ગજ નેતાઓ જો ક્ષત્રિય સમાજની અપીલ કરે છે તો શું તમને લાગે છે કે ક્યાંક પાણી ઠંડુ પાણી પહોંચેના કૃષ્ણા મને એવું નથી લાગતું કે જો સત્તર દિવસથી આ પ્રકારનું આંદોલન ચાલતું અને ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓએ દિલ્હી દરબારમાં આની વાત ન કરી અથવા તો દિલ્હી દરબાર આની નોંધ ન લીધી હોય કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં એક સિસ્ટમ હંમેશાથી રહી છે કૃષ્ણ કે અહીંયાનો કંઈ પણ સામાજિક મુદ્દો છે તો એનો ચોક્કસથી દિશાનિર્દેશ દિલ્હીથી થતા જ હોય છે આ મામલામાં પણ મને નથી લાગતું કે ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ છે આ વાતથી કદાચ અજાણ હોય પરંતુ એનું સ્ટ્રેટેજિકલ મેથેમેટિક્સ એવું પણ હોય કારણ કે કોઈ એવી એક બેઠક નથી ગુજરાતની છવ્વીસ લોકસભાની બેઠકોમાંથી કે જ્યાં સીધી રીતે ક્ષત્રિય વોટ બેંક છે તે સીધી રીતે પ્રભાવી હોય જેમ કે પાટીદારો કે જેમ કે ઠાકોરો જેમ કે કોળી જે વોટબેન્ક છે અને કદાચ આ પણ કારણ હોઈ શકે કે ગમે તે રીતે ક્ષત્રિયોને આપણે મનાવી લઈશું અને કદાચ એમાં થોડા ઘણી ઢીલ થઈ હોય પણ બની શકે બીજું મેથેમેટિક્સ અહીંયા એવું પણ લાગી રહ્યું છે કૃષ્ણા કે હવે ભારતીય જનતા પાર્ટીના પાલામાં ગેંદ છે ક્ષત્રિયોએ પોતાની વાત ચોખ્ખે ચોખ્ખી કરી દીધી છે ન વાત થશે ન કોઈ ચર્ચા થશે સીધી રીતે હવે રૂપાલાને હટાવો તો જ આગળની વાત અમે માનવા તૈયાર છીએ અમને ભારતીય જનતા પાર્ટીથી કોઈ તકલીફ નથી માત્ર તકલીફ છે રૂપાલાથી પરંતુ ભારતીય જનતા પાર્ટીની મજબૂરી શું છે કૃષ્ણા એ પણ સમજવાની કોશિશ કરવી પડશે કારણ કે જો આખો સમાજ આખા રાજ્યમાં આ પ્રકારનો વિરોધ કરતો હોય આખા સમાજની આ પ્રકારે વિરોધની આગ હોય

છે ઘણા લાંબા સમય સુધી સત્તાથી તમે અળગા રહો છો જે રાજનીતિમાં તમે પોતે અત્યાર સુધીમાં રાજપૂતોનો આવો લાંબો ઇતિહાસ રહ્યો છે સૌથી પહેલા એમણે આ દેશ માટે પોતાના રજવાડાઓ ધરી દીધા હોય આપનારો આ સમાજ રહ્યો છે હંમેશા અને પહેલીવાર જ્યારે એમને માગવાનો સમય આવે છે તેવા સમયમાં ક્ષત્રિય રાજપૂતો જે રાજનીતિમાં છે ભારતીય જનતા પાર્ટી સાથે છેલ્લા લાંબા સમયથી જોડાયેલા છે અને એ પણ જે કોરાણે મુકાયેલા છે એ લોકો આ મનાવવા માટે મેદાને છે એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ જે પોતે વિચારીને મેદાનમાં ઉતાર્યા હતા મને નથી લાગતું કે એ સફળ એમની જે સ્ટ્રેટેજી છે એમનું પ્લાનિંગ છે કોઈ પણ મુદ્દામાં આપણે જોઈએ ભારતીય જનતા પાર્ટીનું ભાગ્ય જેવું બન્યું હશે કે એનો હાથ હેઠો હોય પરંતુ આ રાજનીતિ છે ચૂંટણી પહેલાનો આ સમય છે એટલે ટાઈમિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે રઘુ દેસાઈનું આપણે સાંભળ્યું પરેશ ધારાણીના નિવેદનો આપણે સાંભળ્યા આવે ભાજપના નેતાઓના નિવેદનો સામે આવી જ રહ્યા છે પરંતુ કોંગ્રેસ તમને લાગે છે કે દોડબૂતુને ઢાળ મળી ગયો આજ આખો ભાજપ સામે રોષ ઉભો થયો છે રૂપાલાના નામથી પણ ગમે તેમ કહી શકીએ કોંગ્રેસ એને ભૂનાવી શકવાની પોઝિશનમાં છે કૃષ્ણા બિલકુલ આ એક એક એક્ઝામ્પલ એના પર સેટ થાય છે પાટીદારોનું આંદોલન આપણને યાદ છે બે હજાર સત્તરની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીને એવું લાગતું હતું કે કદાચ આ વખતે બહુ જ મુશ્કેલ છે કોંગ્રેસને એવું લાગતું હતું કે ચોક્કસ સરકાર બનાવવાની નજીક છે પરંતુ ગુજરાતમાં આ પ્રકારની વાતાવરણ વચ્ચે પણ લોકો પ્રધાનમંત્રી મોદી જેમ તમારે પહેલાં સવાલ કર્યો તો કે જો પ્રધાનમંત્રી મોદીની સભા થાય છે કે પ્રધાનમંત્રી મોદી ખુદ અપીલ કરે છે અથવા તો અમિત શાહ પોતે અપીલ કરે છે તો એનું પરિણામ કદાચ બદલી પણ શકે છે કારણ એ છે કે લોકો અહીંયા પ્રધાનમંત્રી મોદીના ચહેરાને જોઈને ચૂંટણીમાં વોટ કરતા હોય છે રહી વાત કોંગ્રેસની તો કોંગ્રેસની જે આશા રાખવી અપેક્ષા રાખવી રાજનીતિમાં આંદોલનોનો સહારે બીજાના ખભા પર બંદૂક પડવી બિલકુલ સરળ હોય છે કારણ કે રાજનીતિમાં આ પ્રકારની વસ્તુ થતી આવતી હોય છે કોંગ્રેસને પણ એક ઉમીદ હશે કે કદાચ જે અત્યાર સુધીમાં આપણે રાજકોટમાં જોતા હતા કે પરેશ ધાનાણી રાજકોટથી લડવા માટે આનાકાની કરતા હતા છેલ્લા કેટલાય સમયથી એકદમ ફૂલ એક્ટિવ નજરે પડી રહ્યા છે એની પાછળનું ગણિત એ પણ હોય કે રૂપાલાને કદાચ ક્ષત્રિયોની વોટ બેંક અને ક્ષત્રિયના કારણે બાકીના લોકો પણ એમનાથી દૂર થાય જેમ કે માલધારી સમાજ એવી રીતે સીધી રીતે ક્ષત્રિયોની સાથે આવી ગયો છે તો એક એક રાજનીતિક ગણિત એવું પણ લાગતું હોઈ શકે કૃષ્ણા પરંતુ કોંગ્રેસને જે અપેક્ષા રાખવામાં ખોટું નથી નિર્ણાયક ક્ષત્રિયોની વોટબેન્ક ગુજરાતમાં ભલે પણ સત્તામાં ભાગીદારી છે ક્રિષ્ના એમાં કોઈ જ બેમત નથી કારણ કે આ મુદ્દો એવો છે કે જેમાં ખુદ મને પણ આપણને બધા જાણીએ છીએ ક્રિષ્ણા કે જે પ્રકારે રૂપાલાએ આ નિવેદન આપ્યું હતું ચોક્કસથી એમની લાગણી દુભાઈ છે પણ જોહર કરવાની વાતથી લઈને આત્મદાહ કરવા સુધીની વાત આવે આવે છે તો ક્યાંક ને ક્યાંક છુપો જે એક ગુસ્સો છે સીધી રીતે બહાર આવી રહ્યો છે કૃષ્ણ બિલકુલ મનીષ આભાર આપનો અને તૃપ્તિબા રાવલે શું કહ્યું બેઠક બાદ કારણ કે તેઓ પણ કહી રહ્યા છે કે અમારા માન સવાલ છે માન સવાલ છે તો બિલકુલ નહીં સાંભળી જે છે તે આપણી સાથે છે આ બેઠક થઈ સ્પષ્ટ શબ્દમાં સમાજ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ અમારી માંગણી છે તે યથાવત રહેશે અને સમાધાન આ મુદ્દે નહીં થાય કયા શબ્દોમાં જે ભાજપના આગેવાનો છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આજ આજની બેઠક જે હતી ભૂપેન્દ્રસિંહ કાકા સાહેબના અધ્યક્ષાને હતી એમનો ખાલી મુખ્ય વાત એ જ હતી કે ભાઈ અમે એક પાસે રજૂઆત લઈને આવ્યા છે કે સાહેબનું પણ કહેવું છે રૂપાલા સાહેબ ત્રણ વાર માફી માંગેલી છે અને મોટું મન રાખીને આપણે માફ કરી દેવી જે એવી રજૂઆત એ લોકો પાર્ટી તરફથી લઈને આવ્યા હતા અમે પણ બહુ સરસ રીતે બધા જ બહેનોએ મને સોરી જે પાંચ અમારા કમિટી મેમ્બર હતા એને પણ રજૂઆત કરી મેં પણ આપને કીધું કે આપ અમારા સમાજની પાઘડી છો અને અમે આ જે માથે છેડો ઓડીએ છીએ એની ઈલાજ આપે રાખવાની છે એટલે અમારો પ્રશ્ન કે આજે તમે અમારી માટે અત્યારે હવે અમે આપે રજૂઆત કરી દીધી હવે આપને અમે અમારા સમાજના મારા બાપ તરીકે મારા ભાઈ તરીકે આપને હું કહું છું કે આપ પિતા તુલ્ય છે આપ રજૂઆત હવે સમાજ તરફથી આપણી પાસેથી લઈ જાઓ પાટીલ સાહેબ પાસેથી કે આમાં હવે આ બહેનોનો સવાલ છે બહેનો અમારી પાસે છેડો પાથરીને કહે છે કે ભાઈ અમે આમાં કોઈ પણ જગ્યાએ સમાધાન કરવા તૈયાર નથી અને એ પણ આ લાગણી સભા છે સ્વાભાવિક છે એમનું ગોત્ર એ છે કુળ એ છે એટલે એ પણ જ્યારે મેં રોઈને વાત કરી તો એમના પણ આંખોમાં આંસુ હતા એટલે આ એક બહુ આખું સંવેદનશીલ મૂલ તો બોલતો જાય છે પણ અમારું સ્ટેન્ડ બહુ ક્લિયર હતું કે આમાં કોઈ પણ જગ્યાએ અમે આમાં માફી માટે તૈયાર છે જ નહીં ત્રણસો ને પંચ્યાસી મહિલાઓ દ્વારા ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય રાજકોટમાં કરવામાં આવ્યો છે કોણ કોણ મહિલાઓ હશે કોણ કોણ ઉમેદવારી નોંધાવશે આમાં મુખ્ય અમારો પહેલી આયુ જ હતું કે રાજકોટમાંથી જ ભરાય પણ અત્યારે જે પણ સંકલન સમિતિ છે એમાંથી જેટલા પણ સમાજની સંસ્થાઓ મુખ્ય છે જે મહિલાઓ બહાર આવીને કામ કરે એ દરેક સંકલન સમિતિની સંસ્થાઓમાંથી પાંચ બન બહેનો ફરજિયાત આ ફોર્મ ભરે એવી યાદી છે અને આપણે હું કહું કે જો આ લેવલ સુધી આવી જતું હોય અને આટલા ખરાબ સ્ટેટમેન્ટને પાર્ટી હજી વખોડતું ન હોય તો હવે તો ધીરે ધીરે અમે એ પણ માઇક્રો પ્લાનિંગમાં છીએ કે રાજકોટની તો તૈયારી અમારી છે જ પણ હવે છવ્વીસ છવ્વીસ સીટ ઉપર અને હવે અમે ઓપન મૂકી દઈશું કે દીકરાઓ પણ આ

એ પણ રદ ન થાય એટલે આમાં મુખ્ય વાત છે કે મોવડી મંડળ ઉપર હતું તો જ્યારે આજે આ ખરાબ સ્ટેટમેન્ટને ને બહેનો ઠકરીઓને સ્ટેટમેન્ટ જો બીજો બી વખાડી અને એમને ટિકિટ રદ ન કરતા હોય તો કોઈક રીતે હવે બીજેપીની નૈતિકતા ઉપર હિન્દુત્વવાદ ઉપર પણ જે આપણે જેના પર પાર્ટી છૂટાતી આવી છે જેના પર રામ રાજ્ય સ્થાપવાની વાત કરે છે અને બહેનો ઠકરીઓને અસ્મિતાવાળા સ્ટેટમેન્ટ પર જોઈ અડી ખમરે છે અને જો એ ચલાવી લે છે તો હવે એના પર પણ સવાલો ઊભા થાય છે એટલે આ પ્રશ્નો માત્ર હવે ગુજરાતની રાજનીતિ પૂરતો નથી રહ્યો રૂપાલા સાહેબ પૂરતો નથી રહ્યો

શું કહેશો ઉમેદવારી બદલાવ માટે થઈને સમજણ માટે થઈ અને ભાજપના નેતાઓ જે છે તે અહીંયા સુધી આવ્યા હતા તમે તમારું સ્ટેન્ડ ઉપર ક્લિયર છો એક વાત એ સામે આવે છે કે આજે જે આ બેઠક થઈ એ પહેલાં ભાવનગર સ્ટેટ જે છે તેણે ભાજપના જ ક્ષત્રિય આગેવાનોને ભાજપૂત કહ્યા હતા આ બધી જ બાબતોને કઈ રીતે જોવા મારું કહેવાનું એક જ છે કે અત્યારે છેલ્લી મિટિંગ થઈ ગઈ છે અને પરસોત્તમ રૂપાલાનું ટિકિટ રદ થાય એ જ અમારું યુદ્ધ આથી યુદ્ધનો ડંકો ફરકાઈ ગયો છે અને યુદ્ધ એ જ કલ્યાણ અમારું આગામી સમયમાં તમને આગામી સમયમાં ફરી ચર્ચા માટે બોલાવવામાં આવશે તો ટિકિટ રદ કરે પછી ચર્ચા કરવામાં આવશે તો અગાઉ પાટીદાર આંદોલન થયું તો તબક્કાવાર બેઠકો થતી હતી એ જ રીતે તમારું આંદોલન છે મુદ્દે ભલે અલગ રહ્યા પરંતુ તબક્કાવાર બેઠક થતી તો હવે તમે તબક્કાવાર બેઠક માટે ફરી બોલાવશે ભાજપ દ્વારા તો જશો પહેલાં ઠોસ મુદ્દો હશે કે ભાઈ ટિકિટ રદ કરવાના છે ટિકિટ રદ કરે છે તો બે જવાનું થશે બાકી મતલબ નથી જવાનું ટિકિટ રદ ના કરવાનું બેઠક કરવાનો હોય મતલબ નથી નથી કણીશેના અન્ય રાજ્યમાં પણ છે અન્ય રાજ્યમાં આંદોલન કઈ રીતે લીધે શ્રી રાજપૂત કણીશેના બાવીસ રાજ્યોમાં છે અને દરેક રાજ્યમાં ચાલુ કરાવશો આવેદનપત્રથી માંડીને બધું સંઘટન ચાલુ કરાવશો ગુજરાત દાખામાં ચાલશે અને પછી અમોલ ભારતમાં ચાલશે આંદોલન તો તમે કરશો અન્ય રાજ્યમાં ભાજપની વિરુદ્ધમાં મતદાન કરશો જો રૂપાલાને

તો જે પ્રમાણે ક્ષત્રિય આગેવાનો છે તે કહી રહ્યા છે કે આગામી સમયમાં બેઠક જે છે તે યોજવામાં આવશે ને તેમાં આગામી રણનીતિ છે છે તે નક્કી કરવામાં આવશે અન્ય ક્ષત્રિય આગેવાનો તેની સાથે વાત પ્રયત્ન કરીશું આ બેઠક આજે થઈ બેઠક નિષ્ફળ રહી જે પ્રમાણે ભાજપ ઈચ્છતું હતું કે તમને સમજાવવામાં આવે સમાજના અગ્રણીઓ સાથે વાત કરવામાં આવે બેઠક નિષ્ફળ રહી આગામી સમયમાં ફરી બેઠક માટે કહેશે તો આ બેઠક સમાજ માટે તો નિષ્ફળ નથી રહી પક્ષ માટે હોય તો અમને ખબર નથી પણ અમને એવી ખાતરી છે કે સો ટકા અમારી માગણી માન્ય રાખવામાં આવશે અને આ બાબતે કોઈ ફરી સમાધાનની ફોર્મ્યુલાની મિટિંગ થવાની નથી આ બાબતે મહિલાઓ જે વધારે એગ્રેસિવ નજર પડી રહી છે અને તે લોકો જે છે તે કહી રહ્યા છે જોર સુધીની વાત ઉચ્ચારી રહ્યા છે અમે જે બહેનો જોર સુધીની વાત કરતા હતા એમને હાથ જોડીને અમે એમને વિનંતી કરી છે કે તમારા ભાઈઓ જ્યારે બેઠા છે તો તમારે આ કરવાની જરૂર નથી અમે આનું રિઝલ્ટ લાવીને જ રહીશું અને સુરતમાં એક ટેન્કરની અડફેટે અકસ્માત સર્જાયો જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે સુરત નેશનલ હાઈવે પરની આ ઘટના છે અકસ્માતમાં એક વ્યક્તિ મોતને ભેટ્યો છે ટેન્કરની ટક્કરે કન્ટેનર નહેરમાં ખાબકી ગયું હતું અને તેણે એક વ્યક્તિનો જીવ લઈ લીધો છે કન્ટેનર ચાલક કે જેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે અને ત્યારબાદ પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી તપાસ શરૂ કરવામાં આવી પરંતુ અકસ્માત ગોથાણ નજીક અંજની ઇન્ડસ્ટ્રી પાસે બન્યો હતો જે એક વ્યક્તિને ભરખી ગયો છે એક વ્યક્તિનો જીવ લઈ લીધો છે આ અકસ્માતે ટેન્કરની અડફેટે કન્ટેનર ખાબક્યું હતું અને જેમાં કન્ટેનર ચાલકનું ત્યાં ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું સુરત નેશનલ હાઈવે પરની આ ઘટના રાજનીતિનો સમય છે ચૂંટણીનો સમય છે પક્ષ પલટોની મોસમ અત્યારે પૂર બહારમાં ખેલી છે ત્યારે વધુ એક વ્યક્તિ વધુ એક નેતા અને આ નેતા છે બોક્સર વિજેન્દરસિંહ કે જેઓ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા હતા અને હવે તેઓ ભાજપની રિંગમાં દેખાશે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં બોક્સર વિજેન્દ્રસિંહ જોડાઈ ગયા છે વિજેન્દ્રસિંહ કે જે અલગ અલગ મુદ્દાઓને લઈને હજુ ચોવીસ કલાક પહેલાનું તેમનું ટ્વીટ છે રાહુલ ગાંધીનું ટ્વીટ તેમણે રિટ્વીટ કર્યું હતું અને તેમાં ते प्रहार करतु आज विजेंद्र सिंह आज भारतीय जनता पार्टी में है आज भारतीय जनता पार्टी में शामिल हुआ हूं और 19 में मैंने कांग्रेस से चुनाव लड़ा था लेकिन मैं चाहता हूं कि मैं देश के विकास देश की तरक्की के लिए भारतीय जनता पार्टी से जुड़ा हूं और मैं इसके लिए लोगों का भला कर सकूं मैंने अभी स्टेज पे बताया कि मैं गलत को गलत कहूंगा सही को सही कहूँगा और मैं चाहूंगा कि इसमें भारतीय जनता पार्टी में मैं शामिल होकर बहुत सारे खिलाड़ियों का भला करूँ